દાદાએ કારણ દાદા એટલે જ્ઞાની પુરુષ એટલે શું તો કે પોતે સર્વાંશ સંપૂર્ણ મુક્ત થયા છે ક્રોધથી અને આખું ક્રોધનું ઉદ્ભવ સ્થાન ત્યાંથી બધા પરિણામ સુધીનું એમની પાસે આખું વિઝન છે એટલે દરેક લેવલે કેવી રીતે ક્રોધ ઊભા થઈ શકે બધું જ રહસ્ય એમની પાસે છે અને મૂળ જ્યાંથી ઉદભવ થાય છે કારણ મૂળ આત્મામાં ક્રોધમાં એલોગ છે જ નહીં કષાય અકશાય સ્વરૂપે આત્મા છે અને આ ઊભું વિશેષ પરિણામથી થયું છે અને પછી પછી એક આમ તો ગાડીને હાથ લગાડ્યો હોય ને પેલા સાહેબની તો મારી ધોલ મારી જાય ભાન નથી પડે તો મારી ગાડીને કેમ હાથ લગાડ્યો પણ ક્યાં સુધીને એનો કસાય પછી વધે છે આગળ જેટલો અહંકાર ભારે જેટલો મોહ ભારે એટલા ક્રોધમાં અનમાયેલું ભારે પછી તે ભારે ભારે અનંતાનો બંધી સુધી જાય પછી ખૂબ સંતો મંતો બસ આંબળે તો ઘટતો ઘટતો અપ્રત્યા ક્યાં નહીં થાય પછી પ્રતિકોણ ખૂબો કરતા જાય તો પછી અપ્રત્યા ક્યાં નહીં થાય સંજોલન એટલે આ ક્રોધના સ્વરૂપને ક્યાં સુધી અને શાસ્ત્રોકારોએ બધું ખુલ્લું કર્યું છે બહુ સ્વરૂપે પણ એની બધાને ખબર પડે આમ ક્રોધ છે ને આવો છે નાના આધાર પણ ખલાસ થાય નહીં અથવા તો એક ઘટે નહીં અને કદાચ ઘટે સંતો મંતો ત્યારે આ બાજુ માન વધી ગયો હોય કે મેં ક્રોધ ઘટાડ્યો હવે આ દાદા મૂળમાંથી કેવી રીતે ખલાસ થાય ત્યાં સુધીનું બધું રહસ્ય ખુલ્લું કર્યું છે આમાં થોડીક પહેલી વાતો છે નવા લોકો સાથે બેઝિક વાતો કરી હોય ને એવી બહુ ડિટેલમાં ગયા નથી કારણ સાવ નવા માણસો સાથે થોડી થોડી વાતો કરતા ગયા દાદા પછી ચાલો વાંચીએ આગળ ક્રોધ કોણ માન માને હું ખોટો પ્રશ્ન કરતા આપણે સાચા હોઈએ છતાંય આપણું કોઈ ખોટું કરી નાખીએ એટલે મેં એના પર ક્રોધ થાય તો એ ક્રોધ જલ્દી ના આવી જાય એ માટે શું કરવું દાદાશ્રી હા પણ તમે સાચા હોય ત્યારે ને તમે સાચાઓ ખરા તમે સાચા છો એવું તમને ખબર પડી પ્રશ્ન કરતા આપણે આપણો આત્મા કહેતો હોય ને કે આપણે સાચા છીએ દાદાશ્રી આ તો તમે ને તમે જજ તમે વકીલ ને તમે જ આરોપી એટલે તમે સાચા જ ને તમે પછી જુઠ્ઠા થાવ જ નહીં ને પહેલાંને એવું હોય કે હું જ સાચો છું આપને સમજાય છે હમ એમાં કોણ સાચો અને ત્રીજાને પૂછીએ ને તો બે ખોટા જ કહેશે એટલે કોની સૌ સૌની ત્રાજ વહે આપે જ પોતાને પણ આમાં આ ક્રોધનું મોટું કારણ હોય છે કે હું સાચો છું એવું માનું છું પોતાની જાતને અને મને જો કોઈ ખોટું ઠરાવે ને તો બહુ ક્રોધ આવે બસ આ મૂળ માન ઉપર છે કે હું સાચો છું એ જાતનું માન કહેવાય છે અને પછી એની પર આક્ષેપ આવ્યો ખોટાપણાનો તો પછી એને ક્રોધ થઈ જાય અને ક્રોધ જો કાઢવો હોય તો આપણે તપાસ કરીએ આપણે સાચા છીએ કે નહીં અને એ કહે છે એની વાતનો તોલ કરવો જોઈએ ભાઈ એ શું કહેવા માગે છે દાદા નથી કહેતા કે મને કોઈ કહે તમે ચોર છો ના કે ભાઈ તને કેમ એવું દેખાય છે તો તમારા કોર્ટની પાછળ લખ્યું છે હા ભાઈ તને દેખાય છે મને દેખાતું નથી એટલે તારા વ્યૂ પોઈન્ટથી જે સત્ય છે મને ખબર નથી પડતી અને તને જે દેખાય છે તે મને દેખાડ્યું અને તે કારણ બતાડ્યું તો સમજાય કે હા બરાબર છે તેને દેખાવ્યું સાચું એટલે દાદાનું આ પહેલે હંમેશા કાયમ જોતા કે પોતાના મત પોતાની પાસે છે જ પોતાનો મત સામાન્ય પર ઠરાવી નહોતા દેતા એનો શું વ્યૂ પોઈન્ટ છે એને શું સમજણ પડે છે એ શું કહેવા માગે છે પછી પછી જોઈન્ટ થાય એની સાથે અને જો આ પોતે જો સાચા છે એ પોતાના વ્યૂ પોઈન્ટથી સત્ય છે અને સામાન્ય વ્યૂ પોઈન્ટથી તો પછી ક્રોધ થવાનું કારણ જ ના રહે આટલી વિશાળતા આવે આ સંકુચિત થાય છે હું સાચો ને બીજાનું સાંભળવા તૈયાર નથી હોતા કાન જ બંધ હોય દેખે પણ નહીં પછી ક્રોધ થયા કરે ને મને કેમ ખોટો કીધો ને મારી વાત સમજતા કેમ નથી મને કેમ આમ કરે અને આપણે જો નિષ્પક્ષપાતી જાત માટે હોઈએ ને તો ક્રોધ થવાનું કારણ જ ઉડી જાય પછી આ છે બધી નબળાઈઓ પ્રશ્ન કરતા પણ મારે એ પૂછવું હતું કે અન્યાય માટે ચીટ ચડે એ તો સારું છે ને કોઈ વસ્તુ માટે આપણે દેખીતી રીતે અન્યાય થયેલો જોઈએ ત્યારે જે પ્રકોપ થાય એ યોગ્ય છે દાદા પેલા શું કહે છે કે હું સાચો હોઉં અને મને ખોટો કહે તો મને ક્રોધ આવે ચાલો એ વાત બાજુ મૂર્ખ પણ કોઈ ખોટું કરતો હોય અન્યાય કરતો હોય પછી એની માટે તો એ છે ને કોઈ વસ્તુ માટે દેખીતી રીતે અન્યાય થયેલો જોઈએ ત્યાર તો પછી ક્રોધથી કામ લેવું જોઈએ ને કહેશે એટલે આ ચક્કર ચાલતું હોય કે ભાઈ મારી વાત છોડો પડતી આ ખોટું કરે છે આ એના આ છોકરાને એના મા બાપ કેવું દુઃખ આપે છે મારા મા બાપને ના કેવું છે કે તમે કેમ આવા છોકરાને ત્રાસ આપો છો તો કે હવે દાદા કહે છે દાદાશ્રી એવું છે કે આ બધું ક્રોધ ને ચીડ એ બધી નબળાઈઓ પાનો નંબર બે નબળાઈઓ છે ખાલી વીકનેસ છે આખા જગત પાસે એ વીકનેસ છે હું આ નિર્બળતા છે નબળાઈ છે આ તો દુનિયામાં લોકોએ સાંભળ્યું જ નહીં હોય કે ક્રોધે નબળાઈ છે શાસ્ત્ર થોડું ઘણું લખ્યું હોય તો ખબર પડે બાકી આમ લોકો ખબર જ ના હોય કે આ ક્રોધે વીકનેસ છે એલા કે આ મોટો ક્રોધ કરે છે તો મોટી શક્તિવાળો ને ઓછો ક્રોધ કરે છે ઓછી શક્તિવાળો એવું લોકો માનતા હોય છે દાદાએ જ ખુલ્લું કર્યું આ તો મોટા મોટી નબળાઈ છે શાસ્ત્રમાં લખે એટલે આ જૈન શાસ્ત્રમાં કહે છે ને ગંજી મારા ક્રોધમાન માયાલોભ બધી નિર્બળતા છે અબળા છીએ કારણ એ લોકોએ જ મને જીતી લીધા છે હું અબળા છું છે અને જે તમે અજીતનાથ ભગવાન તમે તમે ક્રોધમાન માયા લોભ ને જીતીને બેઠા છો માટે તમે પુરુષ થયા છો એટલે આ આટલું આટલું થોડું થોડું ક્યાંક ક્યાંક મળતું હોય છે શાસ્ત્રમાં પછી કોઈ તને ટેકડાવે તો ઉગ્ર થઈ જાઓને પ્રશ્ન કરતા હા થઈ જાઓ છું દાદાશ્રી તો એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય પ્રશ્ન કરતા પણ કોક જગ્યાએ તો ક્રોધ હોવો જ જોઈએ દાદાશ્રી ના ના ક્રોધ એ તો પોતે જ નબળાઈ છે અમુક જગ્યાએ ક્રોધ હોવો જોઈએ એ તો સંસારી વાત છે આ તો પોતાનાથી ક્રોધ નીકળતો નથી એટલે એવું બોલે કે ક્રોધ હોવો જ જોઈએ નબળા માણસો ક્રોધ કરી નાખે કે છે જબરો હોય ને એટલે સ્ટ્રોંગ હોય તો પછી એની પાસે કયું સ્ટ્રોંગ અણસમજણ એ નથી નબળાઈ ઊભી થાય છે સાચી સમજણથી સ્ટ્રોંગ પણ રહી શકે અને એ સાચી સમજણવાળાને પછી ક્રોધ થવાનું કારણ રહેતું નથી કોઈ આવે આપણે પર કોઈ આપણને વળતું હોય તો એને સમાધાન મળી જાય કે હો મારી આ ભૂલ છે મને બતાડે છે બહુ ઉપકાર ના સમાધાન મળે તો દાદા એટલી બધી રીતો બતાવે કે ભાઈ આપણને કોઈ અપમાન કરતું હોય કે વળતું હોય તો તમે એવી સમજણ ગોઠવો કે મહાન ઉપકારી છે મારા કર્મમાંથી છોડાવે છે મારો ઉપકારી છે એ નિમિત્ત દોષ નથી તેમ સાચી સમજણ ગોઠવતા ગોઠવતા ક્રોધ પછી ઓગળી જશે આ સંસારમાં આવી માન્યતા હોય છે કે અમુક જગ્યાએ તો ક્રોધ કરવો જ જોઈએ ને એ એ ધાર્યું ના થતું હોય ને એ માણસો નોકરો પાસે જનરલી હોય વધારે પડતો એ અથવા છોકરા ઉપર મા બાપથી કરતા હોય કે આ હમત તો નથી એટલે વઢો એને એને પાંચ વખત કીધું માનતો નથી એટલે વઢો હવે ભાઈ આવું વઢીએ ને તો જ કરે કામ કહેશે એટલે આ બધી અમુક જગાએ ક્રોધ હોવો જ જોઈએ એ બધી માન્યતા ખોટી ઘૂસી ગઈ છે અને એવી માન્યતાને લીધે જ પછી એનું રક્ષણ થયા કરે ક્રોધનું અને રક્ષણ થાય એટલે પછી ક્રોધ ઘર ખાલી કરે જ નહીં એટલે આ ખરેખર કોઈ એક એક જગાએ કહે છે કે ડંખ નહીં મારવા ફૂંફાડો તો રાખો પણ એ ખરે કાયમને માટે નથી દરેક જગાએ કરવા જેવું નથી એમ પછી મન ન બગડે એ બળવાન પ્રશ્ન કરતા તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું એ તો નિર્બળતા ના કહેવાય દાદાશ્રી ના ઓહો અપમાન સહન કરવું એ તો મહાન બળવાન પણ કહેવાય અત્યારે અમને કોઈ ગાળો ભાંડે અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય એને માટે મન પણ ના બગડે એ તો એ જ બળવાન પણ અપમાન કે છે કરે અને હું શાંતિથી બેસું એ નબળા કહેવાય લોકો આવું જ માનતા હોય છે આ ઢીલો માણસ બધો બિચારો મૂંઝાય છે પણ દાદા કહે છે કે આ જે પેલો સ જે અપમાન સહન કરતો હોય છે ને એ તો નબળો છે કેવી રીતે તો કે હું બોલીશ ને તો ઝઘડો થઈ જશે મને આમ વધારે પછી આર્ગ્યુમેન્ટ કરશે એટલે બોલી નથી શકતો બાકી ખરેખર સમજણપૂર્વક અપમાનને સહન કરવાનું અને અને એ ખરેખર નથી પણ સમાધાનપૂર્વક સોલ્યુશન લાવવાનું છે કે હો આ ગાળો ભાંડે છે તો કે મારો હિસાબ એ નિમિત્ત નિર્દોષ તો કે એવી બધી સમાધાન રહે ને તો પછી મન બગડે જ નહીં અને એ ખરું મહાન બળવાનપણું છે એટલે આ અપમાન સહન કરવું એ ખરેખર બળવાનપણું છે અને આ લોકો એને કહે ને કે નિર્બળતા ઠરાવે પછી અને નિર્બળતા તો આ બધા કચકચ કર્યા જ કરે છે ને જીવ માત્ર લઢમૂલ્ટા કર્યા કરે છે જીવ માત્ર લડમ લડા કર્યા જ કરે છે એ બધી નિર્બળતા કહેવાય એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ એક સ્ટેપ ઓળંગીને ઓળંગીએ ને તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે હા સંયમ પરિણામ ઊભું થાય છે અપમાનને સમજણપૂર્વક નિમિત્તને નિર્દોષ ઠરાવીને પોતાની ભૂલનો દંડ ઓળખીને જો સમજણપૂર્વક સમાધાન કરે પોતે અને એક સ્ટેપ ઓળંગ્યો તો એક ગુણ્યા એક શક્તિ ઉત્પન્ન થાય બીજી વખત ઓળંગે તો બે ગુણ્યા બે શક્તિ ઉત્પન્ન થાય શક્તિ મલ્ટિપ્લિકેશનથી વધતી જાય અને પહેલાં દોષ માઇનસ થતા જાય એક એક એટલે આગે ને કે ધીમે ધીમે સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે એટલે આ આત્મશક્તિઓ પછી વધતી જાય છે પછી ગમે તેવા અપમાન આવે ગમે તેવા મુશ્કેલી આવે ને તો મૂંઝવણ ના થાય એને સમાધાન મળી જાય કારણ શક્તિ વધી ગઈ છે આ તો શું થયું છે કે ભવો ભવથી અપમાન વખતે આપણે કુસ્સા કર્યા છે અથવા તો આ બહેનો શું કરે બહુ ગરમ મગજ કે ધણી હું તો કાંઈ બોલું જ નહીં મારે જે કરવું હોય તે કરી નાખવું એટલે એક ગુસ્સો કરતી નથી ને કે અપમાન પહેલાં અપમાન જેવો વ્યવહાર કરે છે હસબન્ડ અને પોતે કરતા નથી કપટથી પોતાનો ધાર્યો કરી લે છે એટલે એ સાચો રસ્તો નથી અપમાન જ્ઞાને કરીને સાચી સમજણે કરીને સહન કર્યું ના કહેવાય આ તો એક કે સાહેબ આનું હમણાં આ ભો ભો કરે છે તો આપણે બીજું કંઈક કરો હમણાં નહીં તો એકાદ બિસ્કીટ નાખીએ એટલે કૂતરું વસ્તુ બંધ થઈ જાય છે એ બધા રસ્તા ખોટા છે એ ખરો રસ્તો નથી ખરો સમજણપૂર્વક અપમાનને સમજણપૂર્વક નિકાલ કરવાનો છે કે નિમિત્તને નિર્દોષ ઠરાવે સૌથી મોટું વાક્ય એ છે કે નિમિત્તને નિર્દોષ દેખાવો છે કે એનો દોષ નથી અને પોતાની ભૂલ ઓળખાવી છે કો મારો ગુનો કર્યો છે એટલે દંડ આવ્યો છે તો પછી સાચું સમાધાન રહે સાચું સમાધાન રે તો આત્મશક્તિઓ વધે બાકી બીજી રીતો બધી હોય છે બારણાં બંધ કરી દે તું બોલતા ભલા આમ સોલતા ભલા તો કે એ કંઈ બળવાનપણું નથી એક જાતનું કપટ આવી જાય છે એક જાતની નિર્ભળતા જ છે પછી આપને સમજાયું ને સામો બળવાન હોય એની સામે નિર્બળ તો જીવ માત્ર થઈ જ જાય છે એ તો એનો સ્વાભાવિક ગુણ છે પણ જો નિર્બળ માણસ આપણને છંચેડે તોય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય સામો બળવાન હોય એની સામે નિર્બળ તો જીવ પોલીસવાળા જેવો આવ્યો હોય અથવા સસરાજી બેઠા હોય જેમ તેમ બોલે કંઈક ચલાવી લે કે જમાઈ સામે જેમ તેમ બોલે સસરાની તો ચલાવી લે કેમ તો કે પાછી આપણી દીકરીને દુઃખ આપશે ને કહેશે એટલે સામા જબરા જબરાઈ પહેલાંને અને પોતે સામો પછી નબળી એ કેમ સાંભળી લે છે અપમાનને તો કે પેલી સામો જબરો છે ઓફિસમાં બોસ ટેળકાવતો હોય તો પેલો સાંભળી લે કેમ તો કે નોકરી છૂટી જાય ને કાઢી મૂકે ને પગાર વધારો નહીં આપે ને એટલે ભાઈ ચલાવી લે પણ એ પેલું સમા સમજણપૂર્વક સહન નથી કર્યું એને અને એવું બની જાય માણસમાં દાદા શું કહે છે કે નિર્બળ સામ સામે આપણને છંછેડ નિર્બળ માણસ અને આપણે એની સામે એને કોઈ દંડીએ નહીં એને વઢીએ નહીં ત્યારે ખરું પણ કહેવાય અને એક ક્ષત્રિય ગુણ પોતે વર્ણન કરે છે એમનું દીપકભાઈ દાદાને તો અપમાન થતું હતું તો આપણને ઘણી બધી વાર આ નિરૂમાએ વાત કરી સમય વાત કરી છે કે એમનો મોઢામાં કંઈ ફેરફાર ના હોય સત્સંગમાં કોઈ દાદાનું અપમાન કરી નાખે કે કોઈ વ્યવહારમાં કરે આપને દીપાભાઈ કેવું રહે કે આવી રીતે કોઈ અપમાનના પ્રસંગ વખતે એમાં આ તો બધો વધતો જાય છે શક્તિ વધતી જાય સમાધાન લાવતા એટલે લાવવું પડે એમ અંદર બધી રીતે આમ હંડ્રેડ પરસેન્ટ ના હોય પછી થોડું ગોઠવવું પડે કે દીપક આપણો હિસાબ પૂરો તો નિમિત્ત છે ને તેમ દીપકને થાય માને નથી આ તો દાદાએ પહેલે દાડે મને બતાડેલું સેવન્ટી થ્રી ફોરમાં જ મને કીધું તારે છે ને આ કોઈ અપમાન કરે ને તો આપણે દીપકને જુદો રાખવાનો કે છે એ કે છે આ મેં લખેલું દાદા મને આવું થઈ જાય છે આમ અસરો થઈ જાય તો કે આને જુદી રાખવાની શું દીપકને કહેવાનું આપણો હિસાબ પૂરો થયો નિમિત્ત છે નિર્દોષ એટલે એકદમ જ તારી શક્તિ વધતી જશે દીપકની સાથે વાતો કરવાની એનાથી તારી શક્તિ એટલે આ અપમાનનું આ દવા મળી ગઈ હતી મોટા મોટી એ સીધું એને બંધ જ થઈ જાય કે મને અડે જ નહીં એવું નહોતું થતું એમ કરતાં કરતાં પછી સોલ્યુશન આવતું જાય પછી ઘણું બધું દાદાનું વિજ્ઞાન છે પણ આમાં કેવું હોય છે પેલો ડિસ્ચાર્જ અંકાર એ જે દાડે ખલાસ થઈ જશે ને તે દાડે પછી રિસીવ કરનારો કોઈ રહેશે જ નહીં આપણે તો જુદા પડી ગયા હોઈએ પણ પહેલાંને અડી જાય હજુ આમ કહી ગયા અમારી ભૂલ થઈ ગઈ કઈ ભૂલ થઈ ગઈ હવે એમાં રિએક્ટ છે એને દુઃખ આપવા માટે ના હોય અથવા તો એને ગુનેગાર ના જોતા પોતાની કચાશો માટે એને અપમાન લાગે કે આવી ભૂલો મારાથી અને પછી એની ઉપર પોતે પણ અડ્યું ને ત્યાં સુધી પેલો ડિસ્ચાર્જ અંકાર હોય છે એટલે એને જોવાનો ને પછી ધીમે ધીમે પડો ઓછું થતું થતું ખલાસ થાય છે એટલે એટેક હોય પણ મારી ભૂલ થાય તો એને અહંકાર હા એ માલિક થયો ને ભૂલનો પછી પછી એ થાય કે ભાઈ તારી ભૂલ છે પણ એક વાત તો પેલો ઊભો થઈ જાય છે અંદર એટલે આ શું છે સૂક્ષ્મ અંકાર ઓગળતો ઓગળતો પછી દેખાય આ વ્યવહાર જ છે ને ભાઈ આ આગળ બેસવું જોઈએ પાછળ ના પાછળ તમે જતા રે ખોટું કહેવાય અથવા તો પાછળ બેસવું જોઈએ આગળ કેમ આવી ગયા વ્યવહાર હતો ને વ્યવહાર વ્યવસ્થિતના આધીન થયો અને આમાં કે તમે ભૂલ કરીને પહેલા અહંકારને અડી જાય મારી ભૂલ થઈ ગઈ એટલે આવું બધું એ સૂક્ષ્મમાં પેલી બુદ્ધિને અંકાર પકડે છે અસરો પછી એને નિકાલ કરવાનો કે ભાઈ આ બંને જે કહેવા માંગે છે એનો વ્યૂ પોઈન્ટ તને સમજાયો એ આમ કે છે સારું સારું પછી એક સેકન્ડ આમ પેલું કહે ને કે આમ પેલું ઘાસનું તણખલું સળગે ને હવે એવું લઈ ગયું બીજી સેકન્ડે તો પછી સોલ્યુશન આવી જાય પણ આમ એક વાત ઊભું થાય એટલે એ ધીમે 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 એ શક્તિ વધતી જાય છે ઓછું થતું જાય પછી હા પછી ખાલી ઘણી બાબતોમાં ના થાય કશું કોઈક બાબતમાં થઈ જાય ઓછું દાદાને કેવું હોય કે એમને એમને આરપાર દેખાતું હોય બધું કે તું શુદ્ધાત્મા આ ભરેલો માલ નીકળે છે આ કોને કહે છે પટેલ હું છું જ નહીં ને અનુભવ સિદ્ધ થયેલું હોય હું શુદ્ધાત્મા આપણે શું અનુભવની કક્ષા તરફ જઈ રહ્યા છે પ્રતિથી આપણને હંડ્રેડ પરસેન્ટ પણ જાગૃતિમાં છે કે હું જુદો છું આ જુદો છું અને જાગૃતિ તે ઘડી રહી છે હવે જેમ જેમ અનુભવ થાય ને તેમ પેલો અંકાર ખલાસ થાય તેટલો અનુભવ અને અનુભવ કક્ષામાં પછી કશું અડે જ નહીં જેમ નાનો છોકરો હે તું અચ્ચે કેમ આવી કે છે ખસ અહીંથી તો આપણને અપમાન લાગે આપણ લાગે કે ભાઈ ગુજરાતી આટલું બોલે ખારું કહેવાય કહેશે બોલતા નથી આવડતું તો બોલ્યો છે એટલે આપણને લાગે કે આવું કેમ બોલે છે અપમાન ના લાગે તો એ દાદાને બધા બાબલા લાગે આ નથી અને બોલ બોલ કરે છે કોને ઓળખી એટલે લાગે બાબો બોલ્યો પછી ધીમે બેટા આયો હા તો પીપી લે હા ને આમ છે એક બે આપે આ એવું લાગે એમને એટલે અપમાન જેવું તો ના લાગે અને એ ગુનેગારે ના લાગે અને પોતાને સુધરવા પણ હોય ના હોય એમને કે ભાઈ મારે એટલું સુધરવું જોઈએ મારી આ ભૂલો કહેવાય ને એ કે છે ને કે અમે એમમાં માલિકી ભાવ જ્ઞાન થતાની સાથે ખલાસ કરી નાખ્યો વાણી કોઈ ને તમારી ખોટી વાત છે કે કોઈ કે સાચી વાત છે માલિક ના થાય અમે જાણીએ કે ભાઈ તારા વ્યૂ પોઈન્ટથી છે ને અમને બધું દેખાતું હોય કેટલું કરેક્શન કેટલું ભૂલ કરવું છે ફાળું છે એટલે એટલું બધું એમની પાસે ફોડ છે કે ફોડના આધારે એમને આ પરિણામ એટલે શું મૂળ વાત અજ્ઞાન કોઈ પણ પ્રકારે રહ્યું જ નથી એટલે પછી એમને ઊભું થાય જ નહીં અપમાનનું પરિણામ આપણે બધું એ પ્રોસેસમાં છીએ હજુ એ ધીમે ધીમે ઓગળી રહ્યા છે પેલું કે તમને કંઈક કીધું હોય પછી નિરૂમાન એમ થાય કે દીપક મેં બહુ કહી દીધું એમ નિરૂમાન એમ પેલું થાય ત્યારે તમે એમ કહો કે ના તમને પૂછે કેમ તને કઈ આ સતત તમે મને કીધું જ નથી એમ કાંઈ એટલે અમે ભૂલ હોય દીપકની ભૂલો છે તને કહો છો તો બરોબર છે મને એક્સેપ્ટ થાય છે અને હું દીપકને કહું દીપક વાત તો સાચી છે અડી જાય પછી તમે આ કરો ના એ ચાલુ જ હોય ત્યારે જ કહેતા હોય ત્યારથી જ ચાલુ હોય એટલે આમ ઘણું કરીને પેલું ચાલુ જ હોય બધાની વચ્ચે બધાની વખતે પણ સો માંથી બે વખતે એવું એ થઈ જાય કે એ આવી ભૂલ થઈ ગઈ ત્યારે પેલી અસર થઈ જાય નહીં તો કે દીપક તારી ભૂલ છે ને તું સુધાર છે નક્કી કર કે છે વાત સાચી છે તો અંદર ના ભોગવટો પણ આને થોડું અસર હોય આપણે આ કચાશો ક્યારે નીકળશે આ બધા બધાને દેખાય છે ને આપણને ખબર નથી પડતી બિચારા પસ્તાવો થાય એ દાદા ભગવાન શક્તિ આપો પણ એની માટે હોય મને ના હોય પણ તોય હજુ એ આ બધું કહે ને કે વ્યવહાર બધો આ બધું એટલે કે ને આ રસ્તે ચાલેલો જ નહીં પછી રસ્તે ઊંધે ચાલતો જ જતો રહે ને એટલે પછી લોકો કે આવું જવાનું આમ જવાનું હતું હા ભાઈ ભૂલ થઈ ગયું હું ચાલ્યો જ નથી આ રસ્તે કોઈ દાડો હવે શીખવું છે તમે બતાડ્યું સારું કર્યું હું ધ્યાન રાખીશ પંદર ખાન દીપક બરાબર છે ને આપણને ખબર નહોતી ને બતાડ્યું તો સારું કહેવાય ને એટલે એવી રીતે રહ્યા કરે અંદર અને ધીમે ધીમે પછી ફિટ થતું જાય ને તે પાછું દસમાં દસ વખત એવું બતાડ ત્યારે એકાદ વખત રજીસ્ટર થાય ભાઈ ધીમે ધીમે પછી એ સમજણ પ્રમાણે વર્તન આવે તો એનું ચાલુ હોય પ્રોસેસ એની એક્સેપ્ટન્સી છે ને ક્રોધ ક્યારે આવે કે મારી ભૂલ નથી ને કેમ બતાડો છો એટલે ક્રોધ આવે અને ભૂલ છે અને મારે સુધારવી છે તમે બતાડો છો તો ઉપકાર લાગે ના સારું કર્યું મને બતાડ્યું હું ધ્યાન રાખીશ ને સુધારે પણ થોડી અસર હોય એ અહંકારને આવે છે બુદ્ધિને લીધે અને મને ના આડે એવું બને તોય સોમાંથી એક બે વખત અડી જાય નહીં તો ઘણું કરીને ના આડે

પછી ત્રણ ગુણ્યા ત્રણ નેવું એમ કરતા કરતા દસ ગુણ્યા દસ એટલે પોતાની શક્તિ સો થઈ અને પેલું નેવું રહેશે એ ઘણી બધી જગા છે આ તો એક જગ્યાએ એવું બોલાઈ ગયું છે પણ આમ છે ને આ શક્તિ જો એવું તમે સહન કરશો તો સમજણપૂર્વક તો તમારી સો ગણી શક્તિ વધશે એમ એવું કહેવા માગે છે જેટલો અહંકાર ભારે ને જેટલું માન મોટું ને એટલું અપમાનનું બહુ દુઃખ લાગે ને નાની વાતમાં અપમાન લાગી જાય ને અને પછી બીજું આગળ એક હોય છે એક અહંકાર એટલે માનની હોય છે પછી માનમાં પછી લોભ હોય છે માનમાં કપટ હોય માનનો મોહ હોય પાછો હવે એમાં શું થાય તો કે માન ઓછું પડે ને આને મળે ને આપણ ના મળે એટલે અક્સેટ થાય પચાસ લાડવા ખાઈને ભૂખ્યો હોય એના જે વાત પેલી માનનો લોભ વધ્યો ને મોં વધ્યો એટલે પછી આવી લાલચ વધી એટલે પછી માન ઓછું પડે ને પછી હવે અપમાન કરતું ના હોય પણ જાતે કલ્પનાથી અપમાન લાગે ને શંકા પડે ને કે મારું જ અપમાન બસ આ મારી માટે ઊંધું જ કરી રહ્યા છે પણ એને માનનું મોટી ભૂક છે ને એટલે પછી એની માનમાં જરાક કોઈક શંકા પડે ને કે અહીં જ અડશે છંછેડા છે આપણું માન ત્યાર પહેલાં પ્રોટેક્શન કરી નાખે અને સામા માટે તૈયારી હોય કે ભાઈ આવું કરશે તો હું આમ કરી નાખીશ એટલે આ માન મોટું થાય છે એના હવે આપણને એક બીજું સમજાય છે કે આ જ્યારે આ પ્રતિક્રમણની બુકમાં બહુ ડિટેલ આપી છે બહુ ડિટેલ નથી પણ થોડી ડિટેલ છે કે બંધી માન અનંતા લોભ અનંત બન ક્રોધ અનંતાનુબંધી કપટ અને એ એવું મોટું હોય દાદા કે ક્રોધનું વર્ણન કરે છે કે પથ્થરોની વચ્ચે જેમ ભેખડોમાં ખાઈ પડે તો પછી એ ખાઈ ગમે તેટલું ટુકડે ટુકડા નાખો ને કપ આમ કપચીઓ નાખો માટીઓ ભરાય જ નહીં એટલી મોટી ખાઈ પડી ગઈ એ અનંતાનુબંધી ક્રોધ કહેવાય એ ફાટ પડી ગયો સામાન ઉમાન એવું તૂટી જાય આખી જિંદગી ભેગા ના થાય પછી એવો અહંકાર હોય એવો આમ એવું અપમાન કરે એવી તરછોડ મારે ને એ ક્રોધથી દુઃખ આપે એનું મન ભાંગી નાખે પછી બીજા પ્રકારનો ક્રોધ કેવો કીધો છે કે આ બધી માટી સુકાઈ ગઈ હોય આ દુકાળ પડે ને કેવી આમ ફાટ પડી જાય ને માટીમાં પછી ખૂબ વરસાદ પડે ને તો ધીમે ધીમે પાછી એક થઈ જાય એ અપ્રત્યક્ષે એની ક્રોધ એવો હા એવું આમ અપમાન કરી નાખે સામાન સામાનનું અપમાન કરી નાખે સામાન દુઃખ આપી દે ભાઈ એ કેવું હોય તે વર્ષે બે વર્ષે પાછું રૂજાઈ શકે પેલું આખી જિંદગી રૂજાય નહીં એવું અને આ ઓછું હોય એનાથી પછી એથી આગળ હવે એ એકદમ ખલાસ નથી થતું એની પાછળ સંતો મહંતો અથવા સત્સંગ કે કંઈક સાચી સમજણ અથવા તો કંઈક એને માર પડે અનુભવ થાય કે આ તો ખોટું કર્યું મેં મેં ખોટું કર્યું એવું લાગે ને તો જ એ ઉપરનું પગથી ચડે છે નહીં તો ક્રોધ ઘટતા જ નથી પોતાને કરેક્ટ લાગતું હોય તો પછી કોઈ દાખ ઘટે આ ખોટું છે એવું લાગે તો પાછો ફરે તો ઓછું થાય અને તો એ પ્રતિક્રમણ તો હોતા જ નથી ત્યાં અનંત બંધી હોય કે અપ્રત્ય ફક્ત એને લાગે આ ખોટું કરું છું આ બધા બધા કહેશે આવું કરાય નહીં ખોટું કરું છું એવું લાગે તો પાછો કરે અથવા સંતો મંતો પાસે સાગળે સાંભળે અથવા તો જ્ઞાનીની વાણી સાંભળે આ કેવું જોખમ કહેવાય કેવી રીતે નુકસાન કરે છે કેવું અહિતકારી થશે કે સામાન્ય બાળી નાખે પોતે બળી જાય બધા નુકસાન કરે એમ સાંભળ સાંભળ કરતાં કરતાં એની સમજણ બદલાવાથી પેલો અપ્રત્યાખ્યાની માં ઘટે પછી અને પછી એ પાછો ફરે પછી એને પસ્તાવો થાય અરે અરે આવી ભૂલો કરી ત્યારે હજુ હજારો પ્રતિકોણ કરે ને તોય પેલું ઘટે નહીં એ પ્રત્યાખ્યાની દોષ અને એ છે ને જેવો તો કે એ ક્રોધ કેવા હોય તો બીજાને દુઃખ આપે છે ક્રોધથી પણ એ રેતીમાં લીસોટો કરે ને થોડો પવન આવે ને તો રૂજાઈ સંદાય જાય એના જેવું વર્ણન કરે છે એને પ્રત્યાખ્યાની ક્રોધ કહેવાય એટલે આ પંદર દાડે મહિને બે ત્રણ મહિનામાં પણ પાછું રૂજાઈ જાય અને સંજ્વલન એટલે પાણીમાં લીટો કરતો હોય ને આગળ લીટો થતો જાય અને પાછળ એક થઈ જાય એટલે આમ તણકલા જેવો છે આમ જરાક આમ આમ ક્રોધથી દુઃખ આપે પણ બીજી સેકન્ડે એ ક્રોધ કેવો હોય તો કે ભાઈ જુદું ના પડી જાય વાળી લે ને આવડે એ સાથે એકતા તૂટી ના જાય એ પણ અડધો કલાક કલાક બે કલાકમાં જ પાછું એક થઈ ગયું હોય એ સંજ્વલન ક્રોધ અને સંજ્વલનવાળો પછી એકાવતારી થાય એટલે સાતમું ઘુંટાણામાં સંજ્વલન ક્રોધ ખલાસ થાય છે પછી આઠમામાં સંજોલન માન ખલાસ થાય છે નવમામાં સંજોલન કપટ ખલાસ થાય છે દસમામાં સંચોલન લોભ ખલાસ થાય પછી બારમામાં આવી જાય એટલે આ આપણા મહાત્માઓનું કેવું છે કે અપ્રત્યાખ્યાનીમાંથી પ્રત્યાખ્યાની એટલે પોતાની ભૂલ પર નાખે છે રોજના પાંચસો હજાર પ્રતિકોણ થાય ને તે સમજો ને કે આવ્યા આ પ્રત્યાખ્યાનીમાં એટલે વાળી શકાય એવા દોષોમાં આવ્યો અને પછી પછી શું છે આમ દેખાય ને ખલાસ થઈ જાય આમ આમ ક્રોધ ઊભો થાય કે માન ઊભો થાય કે લોભ આમ દેખાય ને તરત જ પ્રતિકોણ પ્રત્યાખ્યાન થઈને ઓગળી જાય પેલું એ સંજોલન અને એ પછી બહુ ઝડપથી આગળ આપણે આ ભાવમાં આ જ લેવલે પહોંચવું છે સંજોલન કશાય અને અપ્રત્યાખ્યાની કસાય બહાર નીકળી તો ના જ જાય કદાચ કોકને મોઢા ઉપર ખબર પડે કે આમને અંદર અકળામણ થઈ જાય પણ બહાર કોઈને દજાડી ના દે એ વાળી શકાય એવો ક્રોધ એ ક્રોધમાન માયલો બેવા હોવા જોઈએ પોતાને અંદર ઊભા થાય અને પોતે જ્ઞાનથી એને ચોખ્ખા કરી શકે એ પ્રત્યાખ્યાની એમાં આવી ગયો ને એને વાળી શકાય એવા કહેવાય છે અપ્રત્યાખ્યાનીને અનંતાનો બંધી એ વાળી ના શકાય એવા અનંતાનો બંધી તો આપણા તૂટે છે મહાત્માઓને આત્મજ્ઞાન મળતાની સાથે એટલે આ તો આપણે આ તો મારી ભાષામાં ગોઠવણી કરી લે એકથી પચીસ હોય પચીસથી પચાસ પચાસથી પંચોતેર અને પંચોતેરથી સોવાળા દોષ એ અનંતાનો બંધી જેવા આવે તો આ એ હાઈટ પર હતા એમાંથી પાછા ફરે છે તે પંચોતેર પર ચૂમોતેર આવ્યો ત્યારથી કહેશે અનસ્થાન બંધી કહેવાય નહીં પણ હોય એવો જ દેખાવ ફોટો એવું આમ એટલે કોક બધા ના હોય કોક એવા હોય સેમ્પલ એવું આમ ફાડી નાખે મગજ શું તોડી નાખે મગજ કોકનો એ પણ રોજ હવે નવો માલ વધવાનો નહીં ખાલી થતો જાય ખાલી થતો જાય એટલે મહાત્માને શું થાય છે એ ટાંકીમાં પચાસ હજાર લીટર હોય પણ વધવાનું નહીં અને એવું કોકડાડો થાય ફટાકડો ફૂટે તો પચાસને બદલે પાંચસો લીટર ઓગળી નીકળી જાય એટલે પછી બહુ પસ્તાવો કરે પાછો એટલે પાછું ઘટતું ઘટતું ઓછું થવાનું પણ એવા ભારેવાળા દોષને દાદાએ જ્ઞાન આપીને એ બધું શુદ્ધાત્મા બનાવી દીધા છે હવે આ માલ ખાલી થવાનો વધવાનો નહીં મત એટલે આ બધાએ એક બે ત્રણ અવતારમાં તો બધું ખાલી થઈ જશે બધો ટાંકો નાનામાં નાના દોષો ખલાસ થઈને એકાદ એક બે ત્રણ ઉતારમાં તો મહાવી પહોંચી જશે અને મોક્ષાઈ જશે આજે સત્સંગના પરિચયમાં રહે છે એવા બધા માટે બહુ ઝડપથી ખાલી થઈ રહ્યો છે માલ એટલે ઘણાને તો કહે છે ને આ ચૌદ વર્ષે જ અગિયાર વર્ષે જ મોટા મોટા ગાંઠો તો એમને એમ એ વાળી શકાય એવામાં આવી ગયો હોય ચૌદ વર્ષે કે અગિયાર વર્ષે